चलो गया वीडियो में आपणे यह क्या है जोई गया छे, बराबर ने? एनु गुजराती अने हिंदी केवी रीते बने छे ते आपणे बधुं जोई गया छे, एना शब्दार्थ पण लखी काढ्या छे। तो हवे आ वीडियो में आपणे स्वाध्याय जोईशुं के स्वाध्याय शुं छे। तो स्वाध्याय छे, आपणे स्वाध्याय चालू करिए। नीचेना वाक्यो सुंदर अक्षरे लखो, નીચેના વાક્યો આ તો તમારે બેઠા સરસ અક્ષરે તમારી નોટમાં જોઈ જોઈને લખવાના છે, લખશો ને? શું છે? રામ કિતાબ પડતા હે, રામ કિતાબ પડતા હે, ગાય ઘાસ ખાતી હે, એનું આપણે જોડે જોડે ગુજરાતી પણ જોઈ લઈએ। ચલો, રામ કિતાબ પડતા હે એટલે રામ ચોપડી વાંચે છે, રામ ચોપડી વાંચે છે, गाय घास खाती है, गाय घास खाए छे, राम पाठशाला जाता है, राम शाळा मां जाय छे, मालती आम खाती है, मालती केरी खाए छे, तोता सीताराम बोलता है, पोपट सीताराम बोले छे। પાંચ વાક્યો તમારે તમારી નોટમાં લખવાના છે સરસ અક્ષરે, અને આ પાંચ વાક્યોનું તમારે ગુજરાતી પણ જાતે જ કરવાનું છે। જાતે તો કરશો ને? હા, તમારે આ પાંચ વાક્યોનું ગુજરાતી તમારી જાતે જ કરવાનું રહેશે। ચલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચેના વાક્યોનું ગુજરાતી કરો, બરાબર છે? આ આપણે કરીશું, આમાં પણ ઉપરના પ્રશ્નમાં પણ આપણે ગુજરાતી કર્યું જ છે, બરાબર ને? હવે નીચેના વાક્યોમાં ગુજરાતી કરીએ, વાક્યોનું ગુજરાતી। કુત્તે કા નામ રાજા હે, એટલે કે કૂતરાનું નામ રાજા છે, રાધા કપડાં ધોતી હે, રાધા કપડાં ધોવે છે, દૂધ મીઠા લગતા હે, દૂધ મીઠું લાગે છે, આમ ખટ્ટા હોતા હે, કેરી खट्टी होय छे, पेड़ के नीचे शेर है, झाड़नी नीचे सिंह छे। आ थयु आपणु गुजराती हिंदी वाक्यनु गुजराती, बराबर छे? हवे नीचे छे नीचेना वाक्यनु हिंदी करो। हवे आ बधा ज वाक्यो तमने आवडवा ज जोईए, बराबर ने? आ शुं छे? ए तो आपणा पाठनुं नाम छे कि यह क्या है। આ સિંહ છે, યહ શેર હે, આ ટેબલ છે, યહ મેજ હે, આ ઝાડ છે, યહ પેડ હે, આ ખેડૂત છે, યહ કિસાન હે। આપણા ગુજરાતી અને હિન્દી વાક્યો પતી ગયા। હવે આવે છે કે પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો। તો હવે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે, ખાલી જગ્યા બધી જ આપણા પાઠમાં આવેલી છે। તો કૂતરા ખાલી જગ્યા ખાતા હે, તો કૂતરા ક્યાં ખાતા હે? કૂતરા રોટી ખાતા હે, બરાબર ને? કૂતરા રોટી ખાતા હે। બિલ્લી ખાલી જગ્યા પીતી હે, બિલ્લી ક્યાં પીતી હે? તો બિલ્લી દૂધ પીતી હે, બિલ્લી દૂધ પીતી હે। પછી ગુડિયા ખાલી જગ્યા હે, તો ગુડિયા નાચતી હે, ગુડિયા નાચતી હે। તોતા ખાલી જગ્યા બોલતા હે, તોતા ક્યાં બોલતા હે? સીતારામ, તોતા સીતારામ બોલતા હે, બરાબર? હવે આ બધું તમારે તમારી નોટમાં લખવાનું છે। ચાલો લખી કરજો, હા, સરસ અક્ષરે। કેટલા બધાના અક્ષર બહુ જ ખરાબ હોય છે, પણ આપણે ખરાબ અક્ષર કાઢવાના નથી। દરેક શબ્દની વચ્ચે એક એક આંગળીનું અંતર રાખજો, તમારી નાની નાની સરસ આંગળી હોય ને, એ આંગળી એક શબ્દ લખજો, એ આંગળી મૂકજો, અને એ આંગળીની જગ્યા છોડીને બાજુમાં બીજો શબ્દ લખજો। એવી જ રીતે તમે સરસ અક્ષર કાઢી શકશો। લીટી છોડી છોડીને લખવાનું છે, કોઈએ ભેગું ભેગું લખવાનું નથી, બરાબર ને? ચાલો ફટાફટ લખી કરજો, બાય બાય।